નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ખાસ રજૂઆત દુરાચારી ધર્મગુરુમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર આવનાર ચુકાદાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે। રામ રહીમ આરોપી કે નિર્દોષ સાબિત થાય તે તો કોર્ટ જ નક્કી કરશે, પણ તે પહેલા ઉઠેલી આગ એ ચિંતાજનક છે। રામ રહીમના આંધળા સમર્થક કહો કે અંધવિશ્વાસની ચરમસીમા, જી હા, સમર્થકો ચુકાદો આવવાના બે દિવસ પહેલાથી જ ઉગ્ર બનવાની તૈયારીમાં બેઠા છે। ભારતે અનેક ધર્મગુરુ આપ્યા છે, તેમાં એક છે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ। સિરસા ડેરાના તેમનો મુખ્ય આશ્રમ છે, લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે, વિવાદો સાથે તેમનો ગહેરો નાતો છે। ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સામે તેમની જ એક સાધ્વીને બળાત્કારનો આરોપ હતો। 2002ની સાલમાં બાબા રહીમ પર એક સાધ્વીએ યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો। એ મહિલા એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખીને ઇન્સાફની માંગણી કરી હતી। આ ઉપરાંત એક પત્ર મીડિયા પંજાબ હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પણ લખ્યો હતો। હાઈકોર્ટે પત્રની તપાસ કર્યા બાદ 29 ડિસેમ્બર 2002ના રોજ સીબીઆઈને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા। 2007ની સાલમાં સીબીઆઈએ તપાસ પૂરી કરી રિપોર્ટ સ્પેશિયલ કોર્ટને સોંપ્યો હતો। તે પછી સીબીઆઈએ રામ રહીમ વિરુદ્ધના આરોપોની તપાસ માટે 28 લોકોની જુબાની લીધી હતી। તે પછી 2007માં સીબીઆઈએ હાઈકોર્ટમાં હત્યા અને બળાત્કારના મામલામાં પોતાના અહેવાલો રજૂ કર્યા હતા। 2008માં અંબાલામાં સીબીઆઈની વિશેષ અદાલતે આઈપીસીસી કલમ 376 અને 508 મુજબ બાબા વિરુદ્ધ આરોપનામું કર્યું હતું। 31 ફેબ્રુઆરી 2014ના રોજ ઇન્ડિયા ટુડે મેગેઝિનમાં છપાયેલા અહેવાલ મુજબ ગુરમીત રામ રહીમે એક વિડીયો રેકોર્ડિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરેલા બયાનમાં એમ જણાવ્યું હતું કે હું માનસિક અને શારીરિક રીતે સેક્સ કરવા માટે સક્ષમ નથી। આ અંગે તેમને વકીલ એસ કે ગર્ગે પણ મીડિયાને જણાવ્યું હતું કે રામ રહીમ શારીરિક સંબંધ માટે સક્ષમ નથી, તેથી યૌન સંબંધનો સવાલ જ પેદા થતો નથી। બાબા રામ રહીમના સમર્થકો તેમને ચમત્કારી ગુરુ માને છે। તેમના અનુયાયીઓ દાવો કરે છે કે તેઓ અસાધ્ય બીમારીઓને પણ દૂર કરી શકે છે। તેમના સમર્થનમાં બાબા પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે તેઓ ડેરા સચ્ચા સોદા વિરુદ્ધમાં કંઈ પણ સાંભળવા તૈયાર નથી। હકીકત તો એ છે કે આ બાબા જીવનની ભીતરની વાતો પણ એટલી જ રહસ્યમય છે। બાબા રામ રહીમ મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગરના વતની છે। 1990માં તેમણે ડેરા સચ્ચા સોદાના પ્રમુખના 35માં ડેરાની કમાન હાથમાં લીધી હતી। આ ડેરાની સ્થાપના 1948માં શાહ મસ્તાનાજીએ કરી હતી। આજે આખા દેશમાં 50થી વધુ તેમના આશ્રમો છે, તેમજ ડેરા તરફથી સમાજ સેવાના કાર્યો પણ થાય છે। બાબા રામ રહીમ 2017માં એક મોટા વિવાદમાં ઘેરાઈ ગયા હતા। એક વિજ્ઞાપનમાં તેઓ શીખ સમુદાયના 10મા ગુરુ ગોવિંદસિંહજીના વેશમાં દેખાડવામાં આવ્યા હતા। શીખ સંગઠનો ત્યારથી જ તેમનો વિરોધ કરે છે। તે પછી તેમના જ આશ્રમની સાધ્વીએ બાબા રામ રહીમ પર સાથે ભેટ કરવાનો આરોપ મૂક્યો હતો। સિરસામાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ અને ડેરાના પૂર્વ મેનેજર રણજીતસિંહજીની હત્યાનો આરોપ પણ તેમના પર મૂકવામાં આવ્યો છે। ડેરા પ્રમુખ પર 400 સાધુઓના નપુસંગ બનાવવાનો પણ તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે। તેની પાછળ એવી દલીલ કરવામાં આવી હતી કે આમ કરવાથી લોકોને પ્રભુનો અહેસાસ થાય છે। ડેરા સચ્ચા સોદા સંત ગુરમીત રામ રહીમ મેસેન્જર ઓફ ધ ગોડ ફિલ્મ પણ બનાવી છે, જેમાં તેમણે પોતે જ રોલ કર્યો છે। આ ફિલ્મની બે સિરીઝ આવી ચૂકી છે। ડેરા પ્રમુખની આ ફિલ્મને તેમના અનુયાયીઓએ ખૂબ જ પસંદ કરી છે। આ ફિલ્મમાં બાબા સુપર અવતાર છે અને ખોટું કરવા વાળા લોકોને તેઓ સફાયો કરી દે છે। ડેરા પ્રમુખ પર આરોપ છે કે પોતાના આશ્રમમાં તેઓ પ્રાઇવેટ આર્મી રાખે છે અને તેને તાલીમ પણ આપે છે। ગુરુ રામ રહીમ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારતા કહે છે કે મારા અભિમાનને કારણે ડ્રગ્સ વેશ્યાવૃત્તિનો ધંધો કરનાર લોકોને નુકસાન થાય છે, તેથી તે બધા મારી સામે સાચી જ કરી રહ્યા છે। ડેરા પ્રમુખનો દાવો છે કે તેઓ કેટલીય વિદ્યાઓ જાણે છે। ડેરા પ્રમુખ હિપ હોપ ફ્યુઝન ફોક જાઝ રેપ અને 107 કોન્સર્ટમાં ભાગ લઈ ચૂક્યા છે। 32 જેટલી રમતોમાં તેઓ કૌશલ્ય ધરાવતા હોવાનો પણ એક દાવો છે। બાબા ગુરમીત રામ રહીમ બીજા બધા સાધુ સંતોથી સાવ અલગ છે।
તેમની વેશભૂષા સંત કરતા એક્ટર જેવી વધુ છે. તેમના કપડાં પહેરવાની સ્ટાઇલથી તેઓ ગ્લેમરસ જિંદગી જીવતા હોય તેવું લાગે છે. બાબા ગુરમીત રામ રહીમ તેમના માતા પિતાનું એકમાત્ર સંતાન છે. 15 ઓગસ્ટ 1967 ના રોજ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ગુરુસર મોદિયા ખાતે એક જાટ શીખ પરિવારમાં તેમનો જન્મ થયો. 23 સપ્ટેમ્બર 1990 ના રોજ શાહ સનાનામ સિંહ દેશભરમાં અનુયાયીઓને બોલાવીને ગુરમીત રામ રહીમ સિંહને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. અત્રે એ નોંધવું જોઈએ કે ડેરા પ્રમુખ સંત ગુરમીત રામ રહીમની લોકપ્રિયતા બહુ મોટી છે. ડેરા પ્રમુખની પ્રશંસા કરતો એક એવો વર્ગ પણ છે. તેમના અનુયાયીઓ કહે છે કે ડેરા પ્રમુખ તરફથી 132 જેટલા માનવીની ભલાઈના કાર્યો ચાલે છે, જેમાં નશો વિરોધી અભિયાન મુખ્ય છે. ડેરા સંત પ્રમુખ તરફથી અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે. બાબા ખુદ પણ ગંગા સફાઈ મહાઅભિયાનમાં જોડાયા હતા. તેમના આશ્રમ તરફથી ગરીબોને મદદ ઉપરાંત વેશ્યાઓને શુભદેવી બનાવવામાં તેમના લગ્ન પણ કરાવ્યા હતા. ડેરા સચ્ચા સોદાના નામ પર 79 જેટલા વિશ્વ વિક્રમ છે. તેમાં 100 વિદ્યાર્થીઓને કોલેજ માટેની ઇમારત તેમણે 6 દિવસમાં ઊભી કરી હતી. એક ક્રિકેટ સ્ટેડિયમ માત્ર 42 દિવસમાં ઊભું કર્યું હતું. પ્રાકૃતિક આફતો વખતે પણ લોકોની મદદ કરવાનું કામ કરેલું છે. નશો છોડાવવાથી લાખો લોકોની જિંદગી બદલી નાખી છે. કિન્નરોની દશા સુધરી છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ પણ કર્યું છે. ડેરા સચ્ચા સોદા વિશ્વભરમાં 6.5 કરોડ અનુયાયીઓ હોવાનો દાવો કર્યો છે. ડેરા સચ્ચા સોદાના 3.65 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ છે, જેમના જીવનનું આ એક ઉજળું પાસું છે. 2014 દરમિયાન હરિયાણાની ચૂંટણીમાં તેમની સંસ્થાને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લું સમર્થન પણ આપ્યું હતું. આ સિવાય પણ દેશમાં એવા બાબા છે જેમની પર વિવાદ તેમજ કેસ ચાલી રહ્યા છે. તેમાં ચંદ્રસ્વામી, સંત રામપાલ અને મહર્ષિ યોગીનો સમાવેશ થાય છે. ભારતે વેદવ્યાસ, સુકનદેવજી, સંત કબીર, નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, પૂજ્ય ડોંગરેજી મહારાજ, પ્રમુખ સ્વામી જેવા અનેક ધર્મગુરુ અને સંતો આપેલા છે. પરંતુ કેટલાક મુઠ્ઠીભર અને જાતે બની બેઠેલ ગોડમેન ભારતની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને સમાજને બદનામ કરે છે. આસારામ બાપુ યૌન શોષણના આરોપસર જેલમાં છે. વડાપ્રધાન પીવી નરસિંહરાવના સમયમાં ચંદ્રસ્વામી પણ વિવાદમાં હતા. કહેવાય છે કે ચંદ્રસ્વામી હોલિવૂડના એક્ટર્સ એલિઝાબેથન ટેલરને પણ આધ્યાત્મિક ગુરુ હતા. રાજીવ ગાંધી હત્યાકાંડમાં તેમનું નામ આવતા તેમની પડતી શરૂ થઈ ગઈ હતી. 1996 લંડનમાં એક બિઝનેસમેન સાથે છેતરપિંડીના કેસમાં તેમની ધરપકડ થઈ હતી. સ્વામી નિત્યાનંદ અને એક એક્ટર્સ વચ્ચેનો સેક્સ વિડીયો બહાર આવ્યો હતો. તેમજ એક અનુયાયીના કહેવા અનુસાર સ્વામી નિત્યાનંદે તેની પર વારંવાર બળાત્કાર કર્યો હતો. આવા જ બીજા એક ગોડમેન તરીકે વિવાદમાં આવેલા કહેવાતા ધર્મગુરુનું નામ સંત રામપાલ છે. હરિયાણામાં જુનિયર એન્જિનિયરિંગ તરીકે કામ કરતા હતા અને સંત રામપાલ બની ગયા. તેમની સામે પણ બેડરૂમમાં સ્ત્રીઓને સેક્સ પાર્ટનર તરીકે બોલાવવાના આરોપ થયો હતો. નવેમ્બર 2014 આ સંત રામપાલની ધરપકડ કરી હતી. પરંતુ તે પહેલાં સંત રામપાલે તેઓ જે આશ્રમમાં હતા તેના પર પોતાની પ્રાઇવેટ આર્મી ગોઠવીને પોલીસને સતલોક આશ્રમમાં પ્રવેશતા રોકવાની કોશિશ કરી હતી. વર્ષો પહેલા મહર્ષિ મહેશ યોગીનું નામ વિશ્વભરમાં ચર્ચાતું હતું. તેઓ સ્વિટ્ઝરલેન્ડ અને એવા દેશોમાં જ રહેતા હતા. કહેવાય છે કે મહર્ષિ મહેશ યોગી એ વખતે એન્ટર્સ મિયા ફેરેના સેક્સ માટે ફસાવવામાં નિષ્ફળ કોશિશ કરી હતી. આ ઘટના બાદ એ વખતના જાણીતા ગાયક વૃંદ બિલ્ટન્સ મહર્ષિ માટેનો મોહભંગ થઈ ગયો હતો. જો કે એ વખત મહર્ષિનું કહેવું હતું કે બિટલ્સ ડ્રગ્સ સાથે સંકળાયેલું જૂથ હતું, જેથી મેં એમની સાથેનો સંબંધ કાપી નાખ્યો હતો. આવી છે ભારતમાં બની બેઠેલા ગોડમેન ધર્મગુરુઓની કહાણી. હવે લોકો જ નક્કી કરવાનું રહ્યું કે કોણ ધર્મગુરુ છે અને કોણ અધર્મગુરુ છે. નોંધપાત્ર વાત છે કે લંપટ સાધુઓના ચરણોમાં મસ્તક નમાવનાર બડા બડા નેતાઓ પણ છે. તમામ પક્ષોના એ બધાને તેમની ગુનાખોરી નહીં પરંતુ વોટ બેંક દેખાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. હતી અમારી વિશેષ રજૂઆત. દુરાચારી ધર્મગુરુ, રજા આપશો. નમસ્કાર.